પહેલા કોસંબા પોલીસ મથક વિસ્તારમાં એક રેતીના વ્યવસાયથી સંકળાયેલા આડેને ડુપ્લિકેટ પોલીસે આંતરીને અપહરણ કરી તેની પાસે 50 લાખની ખંડણીની માંગ કરી હતી અને 5 લાખ જેટલા રૂપિયા પણ વસૂલ્યા હતા, જે બાદ પોલીસ ફરિયાદ થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો, જે બાદ પોલીસે 2 લોકોની ધરપકડ કરી હતી, જે ગુનામાં મુખ્ય આરોપીને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યો હતો. કોસંબા પોલીસ મથક વિસ્તારમાં થોડા સમય અગાઉ રેતી અને કેમિકલના વ્યવસાય સાથે જોડાયેલા બાબુભાઈ કેશુભાઈ પોલડિયા નામના ઈસમને કોસંબા વિસ્તારમાં મોટરસાઇકલ લઈ જતી વખતે અજાણે ઈસમો આવી જઈ પોતે ગાંધીનગર એલસીબીના માણસો હોવાનું જણાવી બાબાભાઈને મોટરસાઇકલ પરથી અપહરણ કરી i20 કારમાં લઈ ગયા હતા અને રસ્તામાં તેની પાસે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને જે જો નહીં આપે તો રેતીના ગુનામાં ફિટ કરી દેવાની ધમકીઓ આપી હતી અને આડેડ પાસેથી 5 લાખ જેટલી રકમ વસૂલી હતી, જે બાદ પોલીસ ફરિયાદ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે 2 આરોપીને ઝડપી લીધા હતા, પરંતુ મુખ્ય આરોપી ફરાર હતો, જે અંતર્ગત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે નાસ્તા ફરતા આરોપી મોહસિન હરોમભાઈ મેમણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.